જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? બધા મજામાં ને? ચાલો આજે આપણે શું ભણવું છે? ગણિત વિષય ભણવું છે, બરાબર ને? ગણિત વિષયની અંદર ગયા પીરિયડની અંદર આપણે સ્વાપોથીની અંદર પેટર્ન સ્વાધ્યાય પૂર્ણ કર્યું, બરાબર? તો આજે આપણે ગણિતની ચોપડીની અંદર ચોપડી ખોલવાની છે, એની અંદર પ્રકરણ છ જોવાનું છે, બરાબર? પ્રકરણ છ પગની છાપ, પગની છાપ વિશે જોવાનું છે. જો અહીંયા તમને કેટલાક પ્રાણીઓ, કેટલાક પક્ષીઓ, બધાના પગની છાપો આપેલી હશે, કોઈ મનુષ્યની, બધાના પગની છાપ આપેલી હશે. એ પગની છાપ વિશે આપણે આ પાઠની અંદર શીખીશું. તો જુઓ, પહેલું શું છે કે ભોલું અને પગની છાપ. ભોલું અને પગની છાપ, આ અહીંયા આપણે ભોલું અને પગની છાપ વિશે વાત કરવાની છે. તો જુઓ બાળકો, આગળ જોઈએ કે એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો, તમારા ઘરે જાઓ, ભોલું ફોટો પાડવા તેના કેમેરા સાથે આવે છે. એટલે એક દિવસ એમ કે જંગલના બધા જ પ્રાણીઓ, કાદવ બચ્ચા, જંગલના પ્રાણીઓના બચ્ચા એટલે કે વાઘના, સિંહના, ગાયના, બળદના, અલગ હાથીના, દેડકાના, એવા મરઘીના, બધાના બચ્ચા જંગલની અંદર કાદવવાળા રસ્તા હતા એના ઉપર રમી રહ્યા હતા. અચાનક એક હાથી આવે છે અને બૂમ પાડે છે કે દોડો દોડો, તમારા ઘરે જાઓ, ભોલું ફોટા પાડવા તેના કેમેરા સાથે આવે છે. તેથી બધા જ પ્રાણીઓ બચ્ચા નાસી ગયા, એટલે કે હાથીએ બૂમ પાડીને એટલે બધા જ બચ્ચા પ્રાણીના નાસી જાય છે, એટલે કે ભાગી જાય છે. નાસી જાય એટલે કે ભાગી જાય છે. જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ. એટલે કે ભોલું જ્યારે કેમેરો લઈને આવ્યો ને ત્યારે એને બધા જ પ્રાણી, આ જો ભોલું છે તે કેમેરો લઈને આવે છે, તો એને બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ. જુઓ, બધા પ્રાણીઓના પગની છાપ છે, દેખાય છે ને તમને લોકોને? હા, તો જો જ્યારે શું તમે પ્રાણીઓને તેમના પગની છાપ છાપને જોડી શકો છો? તો અહીંયા આપણે જુઓ, આપણે જુઓ અહીંયા તમને પ્રાણીઓના પગની છાપ આપેલી છે. આ હાથીની છાપ છે, પછી આ કોની છાપ છે? તો આ વાઘની છાપ છે. પછી આ જુઓ, આ કોના પગ છે? તો કે આ મરઘીના પગ છે, બરાબર? તો આવી રીતે પગની છાપ આપેલી છે, એને આપણે શું કરવાનું છે? જો પગની છાપને જોડી શકશો એમ. ખાલી પ્રશ્ન પૂછ્યો છે, આપણે જોડવાની નથી, આપણે પગની છાપને જોડવાની નથી. તમને અહીંયા ખાલી એવું પૂછે છે કે પગની છાપને તમે જોડી શકો, એવું તમને ખાલી અહીંયા પૂછવામાં આવ્યું છે, બરાબર? આ પાના નંબર 39 થયું. હવે આપણે પાના નંબર 40 ઉપર જોશું. તો જુઓ, પાના નંબર 40 ઉપર શું આપ્યું છે કે આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરો. પણ આપણે કૂતરાના પગની છાપ દોરવાની નથી, બરાબર? જુઓ, અહીંયા આપણે કૂતરાના પગની છાપ નથી દોરવાની, એટલે આપણે આવી રીતે આમ ચોકડી કરી દેવાની છે, બરાબર? હવે આગળ જુઓ, ભોયતળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો. શું તે તમારા પગની છાપ કરતાં નાની છે? જો જ્યારે તમે છે ને આપણે રમતા હોય ને માટીની અંદર, એટલે કે રેતીનો ઢગલો હોય એના પર આપણે રમતા હોય ને, ત્યારે આપણે આ કરવાનું કે તમારા મિત્રના પગની છાપ પાડવાની, પછી તમારા પગની છાપ પાડવાની, પછી એમાં કોની નાની છે ને કોની મોટી છે એ તમારે જોવાનું જ્યારે તમે રેતીમાં રમતા હોય ને ત્યારે, બરાબર? હવે જુઓ, કિનારી દોરો અને અનુમાન કરો. રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે. તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે પાંદડા, કાકરા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે, દરેકની વસ્તુ અહીં કિનારી દોરવાની છે. જુઓ અહીંયા બાળકો, જુઓ આ છે રોનક છે, એ કેટલાક પાંદડા ભેગા કરી અને એની કિનારી. જો કિનારી કોને કહેવાય બાળકો? તો કે આ ફરતો જે અહીંયા આપણે આ રીતે આમ દોરીએ એને કિનારી કહેવાય, બરાબર ને? અંદરનો ભાગ નહીં દોરવાનો, એને બહારનો ભાગ જે પાનનો છે એ દોરવાનો, એને કિનારી કહેવાય, બરાબર? તો તમારે શું કરવાનું? ઘરે અમુક પાંદડા ભેગા કરવાના, મમ્મીની બંગડી છે, કાકરા છે, લાકડી છે, એવું કાંઈ પણ ભેગું કરી અને એની કિનારી તમારે એક કાગળ લઈ અને એમાં દોરવાની. અહીંયા આપણે કરવાનું નથી, એટલે આપણે અહીંયા ચોકડી મારી દેશું, બરાબર? હવે જુઓ બાળકો આગળ, રૂહીના વાડકા જેવા વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી બધી જ કિનારી દોરી શકાય. જો આ રૂહી છે, આ એને વાડકાની કિનારી દોરી છે. જુઓ, રૂહીએ બે વાડકા લીધા છે, એકની કિનારી અહીંયા દોરી, એકની અહીંયા દોરી. તો એકને એને આમ રાખી, સીધો રાખી અને કિનારી દોરી છે, એકને ઊંધો રાખીને કિનારી દોરી છે, બરાબર? તો તમારે પણ શું કરવાનું? આવી રીતે વાટકા લઈ અને ક્યારેક વાટકાની પણ તમારે સ્લેટમાં અથવા તો તમે લાદી પર દોરી શકો છો. આવી રીતે તમારે કિનારી દોરી અને જોવાનું કરે, બરાબર?
હવે અહીંયા શું કીધું છે કે બે જુદી જુદી કિનારી મેળવવા માટે રૂહીએ વાટકાને કેવી રીતે રાખ્યો હોય? જો મેં કીધું ને કે એને બે કિનારી દોરી છે, એક તો એને પેલા ઊંધો વાટકો રાખીને દોરી છે અને એક તો સીધો વાટકો રાખીને દોરી છે, એટલે આ સીધો વાટકો રાખે એટલે આ નીચેનો ભાગ છે અને આ ઊંધો વાટકો રાખે એટલે ઉપરની ફરતી કિનારી છે, બરાબર? એટલે આવી તમને બે કિનારી મળી. હવે રૂહીના વાટકા જેવી અન્ય વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી કિનારી મેળવી શકાય. આવી તો ઘણી બધી વસ્તુ છે, જો વાટકી છે અથવા તો થાળી છે અથવા તમે ચમચીને કિનારી પણ દોરી શકો, બરાબર? ચમચાની છે, બધાની કિનારી તમે દોરી શકો. હવે ઘેર કરો, સમાચાર પત્ર તમારા ઘરના જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડો. જો સમાચાર પત્ર એટલે જે આપણા ઘરે ન્યૂઝ પેપર આવે ને, એ ન્યૂઝ પેપર લેવાનું, એના ઉપર તમારા ઘરના જુદા જુદા સભ્યોની એટલે કે બધા જ સભ્યોના હાથની છાપ પાડવાની. કંકુ છે કે ગળી છે, એવું કોઈ પણ વસ્તુ લઈ અને તમે હાથની છાપ પાડી શકો. તમારા મિત્રને તેમાંથી તમારા હાથની, તમારા માતાના હાથની, તમારા પિતાના હાથની વગેરે છાપ વિશે અનુમાન કરવાનું કહો. જો અનુમાન કરવું એટલે કે તમારે એનું નિરીક્ષણ કરવાનું કે કઈ છાપ નાની છે, કોની મમ્મીની છાપ નાની છે કે પપ્પાના હાથની નાની છે, તમારા હાથની નાની છે, મોટી કોના હાથની છાપ છે, આવું ઘણું બધું અનુમાન આપણે કરી શકીએ, બરાબર? આ પાના નંબર 40 પૂરું થયું. હવે આપણે જોશું પાના નંબર 41 પર. 41 પર શું છે? વાંચો અને દોરો. અહીંયા આપણે શું કરવાનું છે? વાંચો અને દોરો, પણ આપણે દોરવાનું નથી, ખાલી આપણે સમજી લઈએ, આપણે દોરવાનું નથી. તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે. જુઓ, આ છે તમન્ના અને આ તેની માતા છે, બંને ખુરશી ઉપર બેઠા છે. આપણને ખુરશી દેખાય છે બાળકો? નથી દેખાતી, પણ બેઠેલા દેખાય છે, બરાબર ને? તો આની અંદર શું કરવાનું છે કે તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે. તમન્ના શું કરે છે? વાર્તાની ચોપડી વાંચે છે, પણ ચોપડી આપણને દેખાતી નથી. હવે તેની માતા છાપું વાંચે છે, તેની માતા છાપું વાંચે છે, એ પણ નથી દેખાતું. જો ચોપડી નાની હોય એટલે આપણને અહીંયા જે ભાગ છે એ નાનો દેખાય છે. કેવો દેખાય છે? નાનો. જ્યારે ન્યૂઝપેપર કેવું હોય? મોટું હોય. એટલે આ ભાગ હાથનો આપણને કેવો દેખાય છે? મોટો, બરાબર? હવે તમન્ના એની અને તેની માતા ટેબલ પર સામસામાં બેઠા છે, એટલે અહીંયા વચ્ચે ટેબલ છે. આ બંનેની વચ્ચે શું છે? ટેબલ છે, એ પણ આપણને દેખાતું નથી. હવે ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરો. એટલે હવે શું કરવાનું છે કે આ ખૂટતી વસ્તુઓ આપણે દોરવાની છે, પણ આપણે એ કેન્સલ કરેલું છે એટલે આપણે દોરવાની નથી, બરાબર બાળકો? એટલે તમારે કોઈ આમાં દોરવાનું નથી, બરાબર? અહીંયા આપણે પાના નંબર 41 થયું. હવે આપણે જોશું પાના નંબર 42. તો પાના નંબર 42 ઉપર શું છે કે કિનારી દોરવાની વધુ મજા. તો કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે બટાકું, સીસીનું ઢાંકણ, દિવાસળીનું ખોખું, સંચો, રબર, ચમચી, બસની ટિકિટ, સિક્કો, પીણું પીવાની નળી વગેરે, તેમજ બીજી વસ્તુ પણ લાવી શકો. આ કોઈ પણ વસ્તુ તમે ભેગી કરી અને દરેક વસ્તુની કિનારી દોરવાની, આ દરેક વસ્તુની કિનારી દોરો અને તમારા મિત્રને વસ્તુઓનું અનુમાન કરવા કહો. એટલે કિનારી દોરી એને પૂછવાનું કે કયો આકાર બન્યો, ચોરસ બન્યો, ત્રિકોણ બન્યો, ગોળ બન્યો, કયો લંબગોળ બન્યો, કયો આકાર બન્યો, એ કિનારી દોરી અને અનુમાન કરવાનું છે. આપણે અહીંયા પણ આપણે કંઈ જ કરવાનું નથી, એટલે અહીંયા પણ આપણે ચોપડી મારી દેશું, આમાં આપણે કંઈ જ કરવાનું નથી. હવે આપણે પાના નંબર 43 ઉપર જોઈએ. જુઓ, પાના નંબર 43 ઉપર શું છે બાળકો? કે તમે જે છાપ દોરી છે તે દરેકનો આકાર જુઓ, શું તે અહીં આપેલા આકારો પૈકી, એટલે કે શું અહીં આપેલા આકારો પૈકી કોઈ એકના જેવો દેખાય છે તે જુઓ. આકારની નીચે વસ્તુના નામ લખો. જો અહીંયા શું કરો, તો જુઓ અહીંયા તમને જે તમે જે છાપ દોરી છે તે દરેકનો આકાર જુઓ, શું તે અહીં આપેલા આકારો પૈકી કોઈ એકના જેવો દેખાય છે તે જુઓ. આકારની નીચે વસ્તુના નામ લખો. જો આપણે અહીંયા દોરી નથી પણ આપણે અહીંયા આકાર વિશે લખીશું કે આપણને અમુક આકાર ખબર જ હોય, બરાબર? હવે પહેલું છે એ શું છે? પવાલું. પવાલું તમે જોયું છે બાળકો? પવાલું કોને કહેવાય? નથી જોયું ને? જે તમારા મમ્મી છે ને એ ઘઉં ભરે. ઘઉં ભરવા અત્યારે તમારે અહીંયા તો ના હોય પણ તમે દેશમાં જાઓ ને તો તમારા બાને કહેજો કે મને પવાલું બતાવો, એટલે તમારા બા
બતાવશે જ, બરાબર? તો એ પવાલું છે એ કેવા આકારનું હોય, તો આપણે અહીંયા લખીશું પવાલું. પવાલું છે ને એને તમે જો ઊંધું મૂકી અને છાપ પાડો ને તો તમને વર્તુળા આકાર મળે, બરાબર? હવે છે બીજું, સાપ સીડીનો પાસો. જો સાપ સીડીનો પાસો તો તમે બધાએ જોયો હશે, બરાબર ને? તો એ સાપ સીડીના પાસાને તમે આમ મૂકી અને ફરતી કિનારી દોરો એટલે આપણને કયો આકાર મળે બાળકો? ચોરસ આકાર મળે, બરાબર? હવે જુઓ પીઝાનો ટુકડો. અરે પીઝા સાંભળીને તો બધાને મોંમાં પાણી આવી ગયું ને. હા, તો પીઝા તો તમે રજામાં ખાધા જ હશે, બરાબર ને, સાતમ આઠમમાં. હા, તો પીઝાનો ટુકડો. તો જો પીઝાના ટુકડાની અંદર આપણે પીઝાના ચાર આખો ગોળ હોય, પીઝો કેવો હોય? ગોળ. એને આપણે આવી રીતે આમ ટુકડો કરીએ, આવી રીતે આમ ટુકડા કરીએ તો આ આકાર કેવો મળ્યો આપણને? ત્રિકોણ આકાર મળ્યો, બરાબર ને? આવો ત્રિકોણ આકારનો પીઝો હોય, બરાબર. પછી છે ઈંડું. ઈંડું તો તમે બધાએ જોયું હશે, જોયું છે ને? હા, તો ઈંડું પણ જો ઈંડાનો આકાર કેવો હોય? લંબગોળ આકાર હોય, બરાબર. ઈંડું કેવા આકારનું હોય? લંબગોળ આકારનું, બરાબર. હવે જુઓ આગળ. હવે છે બોટલનું ઢાંકણું. તમે પાણીની બોટલ હોય એનું ઢાંકણું આપણે જોયું છે બાળકો, બરાબર ને? તો એ ઢાંકણું પણ કેવા આકારનું હોય? આવા ગોળ આકારનું હોય છે, બરાબર ને? આવા ગોળ આકારનું ઢાંકણું હોય છે. પછી પોસ્ટકાર્ડ. જો પોસ્ટકાર્ડ એટલે કે જે ટપાલ હોય ને, ટપાલ. પહેલાના સમયની અંદર ટપાલ લખતા, અત્યારે તો કોઈ ટપાલ નથી લખતું, અત્યારે તો ફોન દ્વારા વાત થાય છે, બરાબર ને? પણ જે પહેલાના સમયની અંદર પોસ્ટકાર્ડ વપરાતું, એ પોસ્ટકાર્ડનો આકાર કેવો હોય? પોસ્ટકાર્ડને ફરતે તમે કિનારી દોરો ને એટલે પોસ્ટકાર્ડનો આકાર હોય લંબચોરસ. આવો લંબચોરસ આકાર પોસ્ટકાર્ડનો મળે, એની કિનારી પર આકાર બનાવો એટલે, બરાબર. પછી હેંગર. હેંગર કોને કહેવાય બાળકો, તમને ખબર છે? જે મમ્મી કબાટની અંદર કપડાં ટીંગાડે ને, ઇસ્ત્રી કરી અને કપડાં લટકાવે છે, બરાબર. જે ત્રિકોણ આકારનું હોય, આવી રીતે આમ કરી અને આવી રીતે આમ આકાર હોય છે, બરાબર. આવી રીતે જુઓ, આવી રીતે હેંગરનો આકાર હોય છે, બરાબર. આવું હેંગર હોય છે. તો આ આકાર કયો બહેનો? ત્રિકોણ આકાર બહેનો, બરાબર. એટલે ત્રિકોણ આકારનું હેંગર હોય છે, બરાબર. એ હેંગર કહેવાય. પછી શિવલિંગ આકારનો પથ્થર. હવે તમે શિવના મંદિરે ગયા હોય, અહીંયા શિવલિંગ તો તમે બધાએ જોયું જ હશે, બરાબર ને? તો એ શિવલિંગ આકારનો પથ્થર છે એ પણ કેવા આકારનો કહેવાય? તો કે લંબગોળ કહેવાય. જો પથ્થર છે એ આ શિવલિંગ હોય તો આવી રીતે આમ શિવલિંગ હોય, બરાબર ને? તો આ કેવો આકાર થયો? આવી રીતે આમ શિવલિંગ હોય છે, બરાબર ને? તો આ પણ આકાર લંબગોળ હોય, આ પણ આકાર લંબગોળ હોય, આવું શિવલિંગ હોય, બરાબર. પછી સીડી ડીવીડી. હવે સીડી ડીવીડી પણ તમે જોઈ છે, એનો આકાર કેવો હોય બાળકો? ગોળ હોય, બરાબર ને? હવે એને પણ તમે જો મૂકી અને કિનારી પર ધાર પર પેન્સિલ ફેરવો તો એનો આકાર કયો મળે આપણને? વર્તુળ આકાર, બરાબર. હવે માચિસ બોક્સ. માચિસ બોક્સ એટલે જે આપણે દીવાસળીની પેટ બોક્સ હોય, ખબર છે ને? મમ્મી દીવા કરે ત્યાં ઘર મંદિરની અંદર બાકસ હોય, આપણે જેને બાકસ કહીએ છીએ એને કહેવાય માચિસ બોક્સ. તો એ માચિસ બોક્સની ફરતી કિનારી પર આકાર પર તમે ફરતી કિનારી પર આમ પેન્સિલ ફેરવો એટલે તમને કયો આકાર મળે બાળક? દોસ્તો, લંબગોળ, લંબચોરસ આકાર, બરાબર. તો આવો લંબચોરસ આકાર તમને દીવાસળીની પેટી પર ફરતો ફેરવો એટલે તમને લંબચોરસ આકાર મળે, બરાબર. હવે છે સમોસું. અલા, ધજા. શું છે? ધજા. તો ધજા તો તમે બધાએ જોઈ છે, મંદિરની અંદર ધજા હોય તો એ ધજા પણ તમે, ધજાનો આકાર કેવો હોય એ તો બધા જ બાળકોને ખબર હોય, બરાબર ને? ધજાનો આકાર કેવો હોય? ત્રિકોણ, બરાબર. હવે છે વાટકાની ઉપરની કિનારી. જો વાટકાને તમે ઊંધો મૂકો અને કિનારી દોરો ને એટલે તમને કેવી કિનારી મળશે? ગોળ, બરાબર. ગોળ આકાર તમને મળશે. પછી છે ચાંદલો. મમ્મીનો ચાંદલો હોય એ ચાંદલો કેવો હોય? અમુક ગોળ ચાંદલા હોય, અમુક લંબગોળ હોય, અમુક ચોરસ હોય, બધા અલગ અલગ ચાંદલા હોય. પણ આપણે એની કિનારી ઉપર પેન્સિલ ફેરવીએ એટલે આપણને આકાર મળી જાય, આપણને ખબર પડી જાય કે આ ચાંદલો ગોળ છે, કે આ લંબચોરસ છે, કે આ ત્રિકોણ છે, બરાબર. હવે જુઓ સાપ સીડીનું બોર્ડ. હવે તમે સાપ સીડીનું આ પાસા વિશે જોયું, પછી સાપ સીડીનું બોર્ડ. તો સાપ સીડીનું બોર્ડ છે એ પણ કેવું હોય? આવું લંબચોરસ હોય છે, બરાબર ને? ચારે બાજુ એની સરખી હોય. સાપ સીડીનો જે બોર્ડ હોય એની ચારે બાજુ કેવી હોય? સરખી. એટલે કેવો આકાર થાય? ચોરસ, બરાબર. પછી છે સમોસા. શું છે? સમોસા. હવે સમોસા પણ તમે ખાધા હશે, બરાબર ને? તો એ કેવા આકારના હોય છે? હા, ત્રિકોણ આકારના હોય છે ને સમોસા. તો એની ધાર પર પેન્સિલ ફેરવો એટલે આપણને ત્રિકોણ આકાર મળે છે. પછી છે રકાબી. જે આપણે ચા પીવાની રકાબી છે એ રકાબીને પણ તમે જો ઊંધી મૂકો ને તો એનો આકાર તમને કેવો મળે? લંબગોળ મળે. ગોળ એકદમ આકાર નહીં મળે. રકાબી તમે ઊંધી મૂકશો ને એટલે લંબગોળ જેવો થોડોક આકાર મળશે, બરાબર.
પછી છે સિક્કો, સિક્કો છે સિક્કાને પણ તમે મૂકી અને એની ધાર પર પેન્સિલ ફેરવો એટલે આપણને કયો આકાર મળે બાળકો, ગોળ આકાર, બરાબર. પછી છે રબર, રબરની ધાર પર પેન્સિલ ફેરવો એટલે આપણને કયો આકાર મળે, લંબચોરસ, બરાબર. પછી છે તોરણ, મમ્મી જે બારણામાં બાંધવામાં આવે ને તોરણ, એ તોરણને પણ જો તમે ફરતી ધાર પર પેન્સિલ ફેરવો તો તમને આખો લંબચોરસ આકાર મળશે. પછી છે અંગૂઠાની છાપ, તો જુઓ બાળકો આવી રીતે આપણે અંગૂઠાને અહીંયા મૂકી અને એની ધાર પર આમ પેન્સિલ ફેરવીએ, જુઓ અહીંયા આપણે કરીએ, આ એની ધાર પર આપણને પેન્સિલ ફેરવીએ, આ પેન્સિલ એની ધાર કહેવાય, આ જે અંગૂઠાની ધાર છે આવી રીતે ધાર પર પેન્સિલ ફેરવી એટલે આપણને કેવો આકાર મળ્યો, લંબગોળ આકાર મળ્યો, બરાબર ને. એવી રીતે તમે કોઈ પણ વસ્તુની ધાર પર પેન્સિલ ફેરવો એટલે એનો આકાર તમને મળશે, બરાબર. હવે જુઓ બાળકો આગળ, હવે છે બંગડી, તો બંગડી પણ આપણે ગોળ હોય એટલે એને પણ ગોળ નીચે મૂકી અને તમે આમ ધાર પર પેન્સિલ ફેરવો એટલે તમને ગોળ આકાર મળશે. પછી છે સંચો, તો સંચાની ધાર પર પેન્સિલ ફેરવતા આપણને સંચાનો આકાર મળશે. પછી ક્રિસમસ ટ્રી, એનો પણ આપણે ધાર પર પેન્સિલ ફેરવી એટલે આપણને એનો આકાર મળશે. પછી છે સાબુ, પછી સૂર્ય, ચેસબોર્ડ, પફ, બિસ્કિટ, ચંદ્ર, 10 રૂપિયાની નોટ અને સેન્ડવિચનો ટુકડો અને ચશ્માનો કાચ. જો આ બધી વસ્તુની અંદર તમે ધાર પર પેન્સિલ ફેરવશો એટલે તમને કોઈ ચોરસ આકાર, કોઈ ગોળ આકાર, કોઈ ચેસ લંબચોરસ આકાર, કોઈ ત્રિકોણ આકાર, એવા અલગ અલગ આકાર મળશે, બરાબર. હવે અહીંયા આપણું પાના નંબર 43 પૂરું થયું. હવે આપણે જોશું પાના નંબર 44 પર. પાના નંબર 44 ઉપર શું છે બાળકો, તરણીના આકારો. અહીંયા તમને તરણી નામની છોકરી આપેલી છે, એના કેટલાક આકારો આપ્યા છે એ આપણે જોવાના છે. તો જુઓ બાળકો અહીંયા આપણને શું કીધું છે, તરણીના ચિત્ર જુઓ. આ તરણીનું ચિત્ર જોવાનું છે, કેટલા ત્રિકોણ છે. હવે અહીંયા આપણે ગણવાના છે કે કેટલા ત્રિકોણ છે, તો જુઓ આપણે ગણીશું, આ 1, પછી આ 2, આ 3, આ 4, આ 5, આ 6, પછી 7, 8, 9, 10, 11, 12, 13, 14, પછી 15, 16, 17, 18, 19 અને 20. કેટલા છે ત્રિકોણ, કેટલા છે બાળકો, 20 ત્રિકોણ છે. હવે ફરી વાર એક વાર આપણે ત્રિકોણ ગણી લેશું, તો કે 1, 2, 3, 4, 5, 6, પછી 7, 8, 9, 10, 11, 12, 13, 14, પછી 15, 16, 17, 18, પછી 19 અને 20. કેટલા છે ત્રિકોણ બાળકો, 20 ત્રિકોણ છે, બરાબર ને. જુઓ અહીંયા આપણે ભૂલી ગયા, બરાબર ને, તો આના ત્રિકોણ આપણે ગણતા ભૂલી ગયા છીએ. ફરી વાર જુઓ બાળકો, 20 થયા હતા, હવે આને ગણીશું, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 અને 32. કેટલા ત્રિકોણ થયા બાળકો, 32. તો આપણે અહીંયા લખીશું તગડે બગડે 32, બરાબર. આવી રીતે આપણે લખીશું તગડે બગડે 32, બરાબર. હવે જુઓ કેટલા ચોરસ છે, હવે કેટલા ચોરસ છે એ ગણવાનું છે. તો આપણે ગણીશું, તમને ક્યાં ક્યાં ચોરસ દેખાય છે, તો જુઓ લાલ કલરના છે એ ચોરસ છે, તો આ 1 ચોરસ. પછી આપણે જોશું તો કે આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8 અને 9. કેટલા ચોરસ દેખાયા બાળકો, 9. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું 9 ચોરસ, બરાબર. હવે કેટલા લંબચોરસ છે, જે લીલા કલરના છે એ લંબચોરસ છે, તો આપણે એ ગણીશું. તો લીલા કલરના લંબચોરસ તમને ક્યાં ક્યાં દેખાય છે, આખા ચિત્રની અંદર જોવાનું છે, બરાબર. તો જુઓ 1, 2, 3, 4, 5, 6 અને 7. સાત બીજા દેખાય છે બાળકો, નથી દેખાતા ને, તો અહીંયા આપણે લખીશું ખાલી જગ્યામાં 7 લંબચોરસ, બરાબર. હવે કેટલા ગોળ છે, હવે જે પીળા કલરના દેખાય છે એ શું છે બાળકો, ગોળ. તો આપણે ગોળ ગણીશું, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, પછી 13, 14, 15, 16, 17, 18, 19 અને 20, 21, 22. પછી અહીંયા આપણે ગણીશું 23, 24, 25, 26, 27 અને 28, બરાબર. કેટલા થયા બાળકો, 28. એકવાર આપણે ફરીવાર ગોળને ગણી જોવા પડે, બરાબર. એકવાર ગોળ ગણીએ નહીં જોવાનું બાળકો, બબ્બે વાર ગણવાની બધી વસ્તુને, બરાબર. એટલે જેથી ભૂલ થઈ હોય તો ફરી પાછી બીજી વખતમાં સુધરી જાય, બરાબર. તો આપણે ફરીવાર ગણીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14,
पंदर सोल सत्तर अठार ओगनीस वीस एकवीस बावीस त्रेवीस चौवीस पच्चीस छवीस सत्यावीस पची अठयावीस ओगणत्रीस त्रीस अने एकत्रीस बराबर। हवे जुओ बाळको, आपणे काळा कलरना जे छे ने ए नथी गणवाना, आपणे तरुणीना आकारो गणवाना छे। एटले खाली पीळा कलर आपणने अहींया जे कलर आपेला छे ने એ જ આપણે ગણવાના છે, બરાબર। તો અહીંયા આપણને પીળો કલર આપેલો છે એટલે પીળા ગોળ જ ગણવાના છે। તમને કાળા કલરની આંખો આપી છે એ આપણે ગણવાની નથી, એકલા પીળો કલર જ ગણવાનો છે, બરાબર। તો ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ, બરાબર। એટલે કેટલા થશે? ચોવીસ। તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું બગડે ચોગડે ચોવીસ, બરાબર। આ રીતે આપણે ચોવીસ લખીશું। અહીંયા આપણું પાના નંબર ચુમ્માલીસ પૂરું થયું। હવે જોશું પાના નંબર પિસ્તાલીસ પર। પાના નંબર પિસ્તાલીસ ઉપર શું છે? હવે તમે પણ વિવિધ આકારો જેવા કે ચોરસ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરીને તમારું ચિત્ર બનાવો। જો અહીંયા આપણે આનો ઉપયોગ કરી અને ચિત્ર બનાવવાનું છે, તો જુઓ બાળકો, અહીંયા આપણે ચિત્ર બનાવીશું તો એની અંદર આપણે મંદિર દોર્યું છે। જુઓ, મંદિરની અંદર પહેલાં શું કરીશું આપણે? અહીંયા આપણે પહેલાં લંબચોરસ દોરવાનું છે। આવી રીતે આખું આપણે લંબચોરસ દોરીશું, બરાબર। લંબચોરસ દોરવાનું, પછી એની અંદર બીજું લંબચોરસનું બાયણું બનાવીશું, પછી બે બારી બનાવીશું, એ ચોરસ આકારને બનાવીશું, અને પછી એનો ઘુમ્મટ છે એ ત્રિકોણ આકારનો બનાવીશું, બરાબર। અને પછી ઉપર આપણે ગોળ કંભ કુંભ મૂકી અને એની ઉપર આપણે ધજા મૂકીશું। આવી રીતે ત્રિકોણ આકારમાં ધજા મૂકીશું। આ રીતે આપણે મંદિર, અહીંયા તમારે જગ્યા જે આપી છે એમાં તમારે આવું મંદિર દોરવાનું છે, બરાબર બાળકો। હવે જુઓ આગળ, ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવો। તમારે આ લંબચોરસનો એક જ ઉપયોગ કરવાનો છે, નથી ચોરસ લેવાનું, નથી ત્રિકોણ લેવાનું, ફક્ત લંબચોરસનો ઉપયોગ કરી ચિત્ર બનાવવાનું। એટલે કે ઈંટની જેમ લંબચોરસ લઈ અને ચિત્ર બનાવવાનું છે। તો અહીંયા તમને બે ચિત્રો બનાવેલા આપેલા છે। તો જુઓ બાળકો, પહેલાં શું કરવાનું? પહેલાં આમ સીધી લીટી દોરી દેવાની છે, પછી એને આમ કરી અને આમ ચિત્ર દોરવાનું છે, બરાબર। આવી રીતે આપણે લંબચોરસ એની ઈંટો બનાવી દેશું, પછી એવી જ રીતે ઉપરની સાઈડ આવી રીતે દોરીશું અને એમાં ત્રણ લંબચોરસ કરીશું, આવી રીતે આમ। તો આવું ચિત્ર આખું દોરવાનું છે। નીચેના ભાગમાં આ રીતે દોરીશું, તો એની અંદર પણ પહેલાં સીધી લીટી દોરી દેવાની આવી રીતે, અને પછી શું કરવાનું? આવી રીતે ઉપર બીજી સીધી લીટી, અને પછી એની અંદર આમ લંબચોરસ પાડી દેવાના છે આપણે, લંબચોરસ બોક્સ આવી રીતે આમ પાડી દેશું, બરાબર। આવી રીતે જુઓ બાળકો, બરાબર। તો આવી રીતે આપણે લંબચોરસ બોક્સ પાડી દેવાના છે, આવી રીતે તમારે આખું ચિત્ર બનાવવાનું છે। તો અહીંયા આપણે પાના નંબર પિસ્તાલીસ પૂરું થયું। હવે આપણે આગળ જોશું પાના નંબર છેતાલીસ ઉપર। તો જુઓ, પાના નંબર છેતાલીસ ઉપર શું છે કે બિસાનીઓનો પહેરવેશ, આ બિસાની છે એનો પહેરવેશ છે, પણ આપણે એ દોરવાનું નથી, એટલે આપણે સમજવું પણ નથી, બરાબર। તો એને આપણે કેન્સલ કરેલ છે। હવે આગળ આકારો અને ચહેરા, અહીંયા શું કરવાનું છે બાળકો? જુઓ, આકારો દોરવાના છે અને ચહેરા દોરવાના છે। પહેલા ચહેરા પર ચોરસ આકારના ચશ્મા, લંબચોરસ આકારના ચશ્મા દોરો। તો આપણે આ પહેલું ચિત્ર છે ને એની આપણે લંબચોરસ આકારના ચશ્મા દોરી દેવાના છે, આવી રીતે એને આપણે લંબચોરસ આકારના ચશ્મા દોરી દીધા, બરાબર, એને આવી રીતે। હવે જુઓ બાળકો, બીજા ચહેરા પર ત્રિકોણ આકારમાં મૂછો દોરવાની છે। શું કરવાનું છે? આ બીજો ચહેરો છે એમાં આપણે ત્રિકોણ આકારની મૂછો દોરીશું, એટલે આવી રીતે આપણે મૂછો એની દોરવાની છે, જુઓ બાળકો, આ રીતે, બરાબર। આવી રીતે આપણે ત્રિકોણ આકારની એને મૂછો દોરી દીધી, બરાબર। હવે ત્રીજા ચહેરા પર ગોળ આકારનું મોઢું દોરો। આ ત્રીજું ચિત્ર છે ને એને આપણે અહીંયા આકારનું મોઢું દોરવાનું છે, આમ ગોળ કરીને આમ મોઢું દોરવાનું છે, આવી રીતે આપણે ગોળ કરી અને એનું મોઢું દોરી દઈશું, બરાબર, આવી રીતે જુઓ। હવે જુઓ બાળકો આગળ, હવે શું છે કે છેલ્લા ચિત્રમાં ચોરસ આકારનો ચહેરો દોરવાનો, જે આ છેલ્લું ચિત્ર છે એમાં ચોરસ આકારનો આવી રીતે આમ ચહેરો દોરવાનો
છે જુઓ આવી રીતે ચહેરો દોરવાનો છે ચોરસ આકારનો બરાબર દોરાઈ ગયો હવે આવી રીતના આપણું અહીંયા પાના નંબર 46 પૂરું થયું અને આપણો પાઠ પણ ચોપડીની અંદર પૂરો થયો હવે આપણે નવા વિડીયોમાં સ્વાધ્યાય પોથી સાથે મળીશું અને બીજું કે જે કાંઈ હું ફોટા તમને મોકલું એ તમારે પાઠ્યપુસ્તક એટલે કે ચોપડીની અંદર પૂરવાનું છે હવે આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધા બાળકોને જય શ્રી કૃષ્ણ